સુરતના મગદલ્લા હજીરા રોડ પર આવેલ ઓએનજીસી બ્રિજ પર એક બેકાબુ બનેલ કન્ટેનર તાપી નદીના બ્રિજની રેલિંગ તોડી તાપી નદીમાં ખાબકતા એકનું મોત થયું છે, ત્યારે એક ડ્રાઈવર લાપતા બનતા ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી છે. સુરતના મગદલ્લા ખાતે આવેલ બ્રિજ હજીરાને જોડે છે. આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં મોટા વાહનો આ વિસ્તારમાં જાય છે, કારણ કે એસઆર કંપની લોખંડની કોયલ લેવા જતા હોય છે. જો કે આ બ્રિજ પરથી નેશનલ હાઈવે 48 કનેક્ટ થતો હોવાને લઈને ભારે વાહન આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે હાઈવેથી હજીરા જતા એક ટ્રેલર બ્રિજ પર આવતા બેકાબુ બનીને તાપી નદી પરથી રેલિંગ તોડી તાપી નદીમાં ખાબક્યું હતું. જો કે આ ઘટનાના પહેલે આ વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયરને ઘટનાની જાણકારી આપવામાં આવી અને ફાયર આવીને બચાવ કામગીરી આરંભી હતી, જેમાં ટ્રેલરના એક ડ્રાઈવરનું મોત થયું હતું, જ્યારે આ ટ્રેલરના એક ડ્રાઈવર લાપતા થયો હતો. જો કે ઘટના બની ત્યાં લોકો સાંજ પડતા લોકો પવન ખાવા બેસતા હોય છે, પણ નવરાત્રિ હોવાને લઈને પોલીસ આ બ્રિજ પર કોઈને બેસવા નથી દેતા, જેને લઈને મોટી દુર્ઘટના ટળી હતી. હાલ પોલીસે બ્રિજ લોકો માટે બંધ કરી નદીમાં પડેલ ટ્રેલર જોવા લોકો બ્રિજ પર આવતા હતા અને આ ટ્રેલર કાદવમાં પડેલ છે. જો કે નદી અને દરિયાનું મિલન થતું હોવાને લઈને હાલમાં ગુમ ડ્રાઈવરની શોધખોળ રાત હોવાને લઈને અટકાવવામાં આવ્યું છે. સવાર થતાં ફરી શોધખોળ ફાયર દ્વારા શરૂ કરવામાં આવી હતી.